मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपनु स्वागत छे। હવે આજનો આપણો મુદ્દો છે વિદ્યાર્થ આત્મનિર્ભર। કાળનો છેલ્લો મુદ્દો કહેવાય, ત્રણ કાળ આપણે અભ્યાસ કર્યા, ભૂત ભવિષ્ય વર્તમાન, પછી આપણે આગલા લેક્ચરમાં આજ્ઞાતના બંને રૂપો શીખ્યા, વિદ્યાર્થનો પરસ્મય પદનો રૂપ શીખ્યા। હવેનો જે મુદ્દો છે વિદ્યાર્થ આત્મનિર્ભર છેલ્લો મુદ્દો, અને ફરજિયાત બધાય કોષ્ટક પાકા કરવાના છે। લોકડાઉન જેવું ખુલશે ને તમે સ્કૂલે આવશો, તેનો ચોપડો પણ માગીશ લખેલો, અને બધા બધા કોષ્ટક રહ્યા, કુલ 10 કોષ્ટક થશે, 10-10 પાકા હોવા જોઈએ। હવે વિદ્યાર્થ આત્મનિર્ભરના રૂપો આપણે શીખીએ, ઈય, ઈ વહી, ઈ મહી, ઈથા, ઈયા થામ, પછી ઈ ધ્વમ, ઈ ત, જો વિદ્યાર્થ પરસ્મય પદમાં અન્ય પુરુષ એક વચનમાં ઈતમાં ત ખોડો હતો અને આમાં ખોડો નહીં આવે, ઈત, ઈ આતા અને ઈ ર ન। હવે આપણે ગણ લઈએ, પહેલો, ચોથો, છઠ્ઠો અને દસમો। હવે ધાતુ લઈએ, પહેલા ગણનો ધાતુ આપણે લઈએ લભ, ચોથા ગણનો ધાતુ આપણે લઈએ યુદ્ધ, છઠ્ઠા ગણનો ધાતુ આપણે લઈએ પટ, અને છેલ્લો દસમા ગણનો ધાતુ આપણે લઈએ રચ। પેલો ગણ ધાતુ લભ પ્લસ એમાં શું ઉમેરવાનું છે, વિકિરણ પ્રત્યય, તો પહેલા ગણનો વિકિરણ પ્રત્યય હતો અ, તો એમાં અ ઉમેરો, ભર્ય ખોળામાંથી કેવો થઈ જાય છે આખો, તો કે લભ પ્લસ એમાં હવે કાળવાચક પ્રત્યય આપણે ઉમેરવાના છે, તો કાળવાચક પ્રત્યય કયો છે આપણે, ઉત્તમ પુરુષ એક વચન એટલે કે ઈય, લભ વત્તા ઈય, ભમાં ઈ આવે એટલે શું થઈ જાય, ભે થઈ જાય, તો કે લભેય। બધામાં આમ જ બનશે, લભેય, લભે વહી, લભે મહી, અહીંયા ઈ કારાંત હોવાથી એમાં આ પ્રત્યય લાગશે નહીં, લભેય, લભે વહી, લભે મહી, લભેથા, લભેયા થામ, લભે ધ્વમ, લભે ત, લભેયા તામ અને લભે રણ। તેવી રીતના આપણે લઈએ યુદ્ધ, ચોથો ગણ, ચોથા ગણની નિશાની આવશે ય, યુદ્ધમાં ય ઉમેર એટલે શું થઈ જશે, ધ અર્ધ, યુદ્ધ ય પ્લસ કાળવાચક પ્રત્યય કયો છે આપણે ઈય, કાણો થઈ જશે, યુદ્ધ ય હતું એમાં ઈ ઉમેરાયેલા, અહીં રેપ થઈ જાય યુદ્ધિયે, અને ય આપણને આપેલો છે યુદ્ધિયે ય, એનો વાક્ય આવો બનશે યુદ્ધિયે ય, યુદ્ધિયે વહી, યુદ્ધિયે મહી, યુદ્ધિયે થાહ, યુદ્ધિયે થામ, યુદ્ધિયે ધ્વમ, યુદ્ધિયે ત, યુદ્ધિયે નામ અને યુદ્ધિયે રણ। છઠ્ઠો ગણ છે પટ ધાતુ, એમાં વિકિરણ પ્રત્યય અ, તો બરાબર ધાતુ કેવો થઈ જાય છે પૂરો, એમાં કાળવાચક પ્રત્યય એટલે કે ઈ અ ઉમેરો, તો શું થઈ છે પઠે અ। તો કે પઠે અ, પઠે વહી, પઠે મહી, પઠે થા, પઠે આ થામ, પઠે ધ્વમ, પઠે ત, પઠે આ તામ અને પઠે રણ।
છેલ્લો આપણો ધાતુ છે રચ, દસમો ગણ, એની વિકરણ પ્રત્યય આવશે અય. પછી કાળ, સોરી અય, રચર્યો એમાં અ ઉમેરે એટલે રચ કેવો થઈ જશે? પૂરો. પ્લસ હવે એમાં ય ઉમેરો તો કે રચય. પ્લસ કાળવાચક પ્રત્યય તો કે ઈય. તો આનું શું થશે? રચય એમાં ઈ ઉમેરાય એટલે રચયે, અને ય આપણે આપેલો છે રચયે ય. રચયે ય, રચયે વહી, રચયે મહી, રચયે થા, રચયે આ થામ, રચયે ધ્વમ, રચયે ત, રચયે આ તામ અને રચયે રણ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમારે બધાએ ધાતુના કોષ્ટક બનાવવાના છે અને કપાકા પણ કરવાના છે. તો આજનો મુદ્દો અહીં પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા મુદ્દા સાથે મળીશું. આભાર.